બહુ મોટી સમસ્યા છે ચુનીલાલ. અરે મહારાજ, શું છે? મને બહુ ગભરામણ થવા લાગી છે, જલ્દી કહો. આ વર્ષે શનિ મહારાજ ભારી દશામાં ચાલી રહ્યા છે. મારે તમારી પત્નીના થોડા વર્ષો કાઢીને તમારી કુંડળીમાં રાખવા પડશે. હા, નાખી દો, નાખી દો. તમ તમારે આમાં ખર્ચો કેટલો થશે? ફક્ત 500 રૂપિયા. અરે 500 રૂપિયા? હા, વિધિ એવી છે એટલે. નહીં માનો નહીં, આ અત્યારે 100 રૂપિયા રાખો, બીજા પછી મોકલાવી દઈશ. ચાલો ત્યારે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહારાજ, આ 20 રૂપિયા બીજા રાખો. મહારાજ, જયારે ઉંમર માટે આમ તેમ કરી જ રહ્યા છો તો 20-25 વર્ષ મારી અંદર ઉમેરી દેજો. આ બહેરાની જાત વધારે જીવીને શું કરશે? આહા, તમે ચિંતા ના કરશો, હું બિલકુલ એવું જ કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ દૂધ ક્યારનું પડ્યું છે પી લેજો. મહારાજ, મહારાજ જરા સમજી વિચારીને ઉંમર આમ તેમ કરશો, નહીતર ક્યાંક શનિ મહારાજ મારું જ ગળું ના દબાવી દે. લો, આ 50 રૂપિયાની નોટ તમે રાખો. અરે આ પણ કઈ કહેવાની વાત છે? તમે ચિંતા ના કરશો, હું હિસાબ એવો ચોખ્ખો રાખીશ કે તમે સેટ કરતા માત્ર 8 દિવસ વહેલા મરશો. હવે તમે જ નહીં રહો તો પછી શેઠને જીવીને શું કામ છે? તમે ચિંતા ના કરશો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલો અંધવિશ્વાસ ફેલાયો છે આપણા દેશમાં. વાહ બાપુજી વાહ, ખરા મૂરખ બનાવ્યા એ લોકોને, અને એ પણ ધર્મના નામે. તો સાંભળ બેટા, આ ધર્મ કર્મ કોઈ શ્રદ્ધાથી નથી કરતું, બધા ડરના માર્યા ધર્મ કર્મ કરે છે. હું જો શેઠને એમ કહી દઉં કે ચુનીલાલ, આ વર્ષ તમારું બહુ સારું જવાનું છે, તો એ મને 100 રૂપિયા આપત. અરે 100 રૂપિયા તો શું બેટા, એ મને 5 રૂપિયા પણ ના આપત. અને એમણે હવે દીકરીના હાથ પીળા કરવા છે, પણ રૂપિયા તો જોઈએ ને. જો આ મૂરત્યો શોધ્યો છે. પણ અરે, આપણે આપણી લાયકાત પ્રમાણે જોવું જોઈએ. હવે કોઈ રાજકુંવર તો આવશે નહીં આપણી દીકરી માટે. મેં કુંડળી મેળવી લીધી છે, છોકરીને પૈસે ટકે કે રોટલે પાણી કોઈ તકલીફ નહીં પડે. પણ આની ઉંમર તો બહુ મોટી લાગે છે. હજી 4 મહિના પણ નથી થયા એની પહેલી પત્નીને મરે, અને મારી ફૂલ જેવી દીકરી માટે આજ મુહૂર્તો મળ્યો. અરે, કંઈક મારી વાતો થઈ રહી છે? શું થયું? આ તો જાળિયો છે. દરેક મનુષ્યમાં એક નાક, બે આંખો, બે કાન, એક મોં, બધું સરખું જ હોય છે. પણ ન જાણે કોઈ એક વ્યક્તિ એટલી ગંબા લાગે છે કે એના વગર જીવવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે. દેવલી, હવે આવો છો? અમે ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છે, અને આ ફ્લેટ સાહેબ મસ્તીમાં આવો છો? બહુ ગુસ્સામાં છો લાગે છે. મને હિંમત લાલે હમણાં તમારો સંદેશો આપ્યો તો હું શું કરું? ખબર નથી પડતી, અમે આખી રાત ઊંઘ્યા નથી. શું ગુસ્સો ના આવે અમને? કેમ? તમારી કાલવાળી વાત. બીજું શું? કાલવાળી કઈ વાત? એ જ કે અમને પણ કોઈની સાથે પ્રેમ થઈ જશે, એટલે થયું એકવાર તમને પૂછી જો એટલે હાશ થઈ જાય. તમે કોઈથી કોની સાથે પ્રેમ કર્યો છે? હા દેવલી, હું તો પ્રેમ કરતો હતો, કરું છું અને કરતો રહીશ. અરે અમે એક સવાલ પૂછ્યો અને તમે તો આખું ભાષણ આપી દીધું. ચલો મોં ફેરવો પેલી બાજુ. કેમ? અરે બાબા, અમારે કઈ પૂછવું છે? શરમ આવે છે. સાંભળ રાધા, મને ફેરવીને વાત કરવાની આદત નથી, અને સાંજે તળાવવાળી હવેલી આવીને વળજે. કેમ? અરે આટલું નથી સમજતી? ઠાકોર ક્યારે કોઈને તળાવવાળી હવેલી બોલાવે?
એક વાત કહું, જો આવી વાત કોઈ દેવલીને કહે તો? તો એને ગોળીએ દઉં, પણ આવી હિંમત કોઈ કરે જ નહીં, કારણ બધા જાણે છે કે દેવલી ઠાકોરની દીકરી છે. તમે મારી સાથે આવી હિંમત એટલે કરી કારણ કે હું એક ગરીબ બ્રાહ્મણની દીકરી છું? હા, તમે એ લોકોને હા પાડી દો, આ લગ્ન મને મંજૂર છે. આ તું શું બોલે છે દીકરી? હા, જુવાન દીકરીના મા બાપને શેની ચિંતા હોય છે તે આજે મને સમજાઈ ગયું છે માં. મને એ માણસ પસંદ છે, હું તેની સાથે લગ્ન કરીશ. સારું દીકરી, ચિંતા ના કરતી, જેવી તારી મરજી. રાધા, તું એક બીજવર સાથે લગ્ન કરીશ? મને તો સમજાઈ ગયું છે કે હું એક ગરીબ બ્રાહ્મણની દીકરી છું, પણ તમે ભૂલી ગયા છો કે તમે એ જ બ્રાહ્મણને ત્યાં ઉછરેલા એક અનાથ છો. રાધા, તું કહેવા શું માંગે છે? ખુલીને વાત કર. કઈ નહીં દેવભાઈ, દેવલી અને તમારી લાયકાત જુઓ. દેવભાઈ, આપણે જે સમાજમાં રહીએ છીએ ને, એમાં પ્રેમને બહુ ખરાબ નજરથી જોવાય છે. ખરાબી તો એ લોકોના મગજમાં છે, જે બીજા લોકોના મગજમાં ક્રોધ અને નફરતની આગ ચાપે છે અને ઊંચ નીચના ભેદભાવ કરે છે. પ્રેમ, પ્રેમ તો એવી વસ્તુ છે જે સહેલાઈથી થતો નથી, અને થાય છે તો સહેલાઈથી જતો નથી. દેવલી મહેરબાની કરે છે તમારા ઉપર કે તમારી સાથે થોડું હસી બોલી લે છે. આને પ્રેમ સમજવાની ભૂલ ના કરતા, નહીતર પસ્તાવા સિવાય કઈ હાથ નહીં લાગે. ના રાધા ના, મને તો પૂરેપૂરો વિશ્વાસ છે, જેટલો પ્રેમ હું દેવલીને કરું છું એટલો જ પ્રેમ એ પણ મને કરે છે. હાશ, આ લગન તો હવે શાંતિથી પતી ગયા, પણ હવે મારી આ રાધા, મારી ચકુડી, એના સગાવાલાને જટ પગે લાગીને પાછી આવે તો હારું. રાત સુધીમાં ઘરે તો પહોંચી જવાય, નહીં તો પછી આખી રાત અહીંયા અમારે. આય હાય હાય બાપુડી. સુખી રહો માં, સુખી રહો. હે દેવ, બધી છોકરીઓના લગ્ન થાય છે? હા દેવલી. દેવલી, દેવભાઈ, કહેલું માફ કરજો દેવભાઈ. મને જો એને એટલો દાખલો લેજો કે મેળ તો બરોબરીમાં જ થાય. રાધા, રાધા, એવું નથી. હું આવતીકાલે જઈને મોટા ઠાકોરને મારી અને દેવલીની વાત કરી લઈશ. ભલે, તો ધ્યાન રાખજો.